તેના પ્રતાપે અંતરે પરમાત્મા શુદ્ધ પ્રકાશતો, જેથી અનાદિનો મહામોહ અંધકાર ટળી જતો, બોધિ સમાધિ શાંતિ સુખનો સિંધુ જેથી ઉછળતો, તે રાજચંદ્ર પ્રશાંત કિરણો પૂર્વમ ઉજાળ્યો પૂર્વમ ઉજાળ્યો, સર્વજ્ઞનો ધર્મશુ શરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ જાણી, અનાથ એકાંત સનાથ થશે એના વિના કોઈને બાહ્ય શશે, મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવરને કોઈ ઉપાય, વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકો, શરીરનું સંપૂર્ણ જ્ઞાન જયારે થાય તો એને પ્રમાણ કહેવાય,
પણ હાથની અપેક્ષાએ ખાલી હાથનો વિચાર કરીએ, ખાલી પગનો વિચાર કરીએ, ખાલી કાનનો વિચાર કરીએ, ખાલી મસ્તિષ્કનો વિચાર કરીએ, એમ અલગ અલગ વિચાર કરીએ તો એને નહીં કહેવાય. છે બંને જ્ઞાન. વસ્તુનું ટોટલ સ્વરૂપ શું છે એ પણ સમજો અને અપેક્ષાએ શું છે એ પણ સમજો. નય પ્રમાણ અને નિક્ષેપ એટલે એને અલગ 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 વસ્તુઓની કલ્પના સંકલ્પ કરીને એની અંદર નિક્ષેપ કરવામાં આવે છે એટલે સ્થાપના કરવામાં આવે છે. એના પણ અલગ અલગ પ્રકારો છે. ભાવ નિક્ષેપ છે, દ્રવ્ય નિક્ષેપ છે. દ્રવ્ય નિક્ષેપ હોય, ભાવ નિક્ષેપ હોય, એમાં એ ભાવની કલ્પના કરવામાં આવે, દ્રવ્યમાં એ દ્રવ્યની કલ્પના કરવામાં આવે, એમ કલ્પના કરીને વસ્તુનું સ્વરૂપ સમજવામાં આવે છે. સમજો કે નામ નિક્ષેપ હોય, કોઈકનું નામ મહાવીર છે, એ મહાવીર છે, એ મહાવીર છે પોતે, પણ ત્યાં મહાવીર ભગવાનના નામનું ત્યાં એમના નામની અંદર નિક્ષેપ કરવામાં આવે, નામ નિક્ષેપ છે. એવું દ્રવ્યમાં કરવામાં આવે તો દ્રવ્ય નિક્ષેપ કહે, એવું ભાવમાં કરવામાં આવે તો ભાવ નિક્ષેપ કહે. તો આ બધા જ્ઞાનના જ પ્રકારો છે, પણ એના દ્વારા વસ્તુના સ્વરૂપને યથાર્થપણે સમજી શકાય છે. એટલે એમ કીધું કે આ રીતે નય પ્રમાણ અને નિક્ષેપ દ્વારા આત્માનું સ્વરૂપ જાણો, તમે વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે જાણો, એક એંગલ નહીં જાણતા. નહીં તો કોઈ દિવસ વસ્તુ નહીં સમજાય. કોઈનું કાન જોઈને માત્ર કે કોઈનો હાથ જોઈને આ વ્યક્તિ કેવો છે એમ આપણે ન કહી શકીએ, એ અધૂરું જ્ઞાન છે. માટે પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે નયથી તો સમજો, અપેક્ષા એ વાંધો નથી, પણ પૂર્ણ સ્વરૂપ પણ સમજો અને નિક્ષેપથી પણ સમજો. સ્વરૂપ જાણીને હેમભેજીઓ, જો તમે ઉન્નત મોરૂપી મગરોથી અતિ ભયાનક અને ગંભીર સંસાર સમુદ્ર છે. આ સંસાર સમુદ્ર કેવો છે કે ઉન્નત મોહરૂપી, મોહ કેવો છે, ઉન્નત છે. મદિરા પીવાથી માણસ જેમ છાટો થઈ જાય એ મોહ અત્યારે છાટો થઈ ગયો છે. એટલે એનો સર્વોત્તમ કાળ જાણે ચાલતો હોય એવી એની શક્તિ, એવી એની તાકાત, એવું એનું આકર્ષણ બતાવે છે અને અચ્છા અચ્છા એની અંદર આવી જાય છે. એમાંથી કોઈ બચી શકતો ઉન્નત થયેલો, મદમસ્ત થયેલો એમ કે. અને જો તમે ઉન્નત મોહરૂપી મગરોથી અતિશય ભયાનક અને ગંભીર આ સંસાર સમુદ્રથી પાર થવા ઈચ્છતા હો, અતિશય ભયાનક એકાંત એ દુઃખ, દુઃખ અને દુઃખનો દરિયો છે. જે એમાં સુખની કલ્પના કરે એ પાણીને વલોવીને માખણ કાઢવાની કલ્પના કરે. આ સંસારમાં જે જીવ સુખની કલ્પના કરે છે એ જીવ પાણીને વલોવીને એમાંથી માખણ કાઢવાની કલ્પના કરે છે કે જે ત્રણ કાળમાં બની શકે. સંસારમાં ક્યાંય પણ સુખ નથી. એટલે કહે છે કે અતિશય ભયાનક, ભયાનક એટલે રૌદ્ર સ્વરૂપ છે. શારીરિક રીતે પણ અનેક દુઃખોને આપનારો, આર્થિક રીતે પણ અનેક દુઃખોને આપનારો, માનસિક રીતે પણ અનેક દુઃખોને આપનારો, ચતુર્ગતિ અને પંચેન્દ્રિયમાં દીર્ઘકાળ સુધી દુઃખમાં સંભળાવનારો અને પરિભ્રમણ કરાવનારો છે કે છે. અને ગંભીર છે, ગંભીર છે, અત્યંત ગંભીર છે. એ પણ એટલે દેખાય નહીં, દેખાય નહીં. છરડલાની ધાર જેવું પાણી હોય, ઝડપની અંદર જે જીવો ત્રિયા કરે ઇત્યાદિમાં જાય ને, વૈતરણી નદી કહે છે, એ નદીમાં તરસ લાગી હોય પાણી પીવા જાય, જેવું આમ પાણી લેવા જાય ને તો છરડલાની ધાર જેવું હોય ફટ દઈને આંગળા કપાઈ જાય, આંગળા કપાઈ જાય. દેખાય એવું હોય નહીં, દેખાય તો એવું સરસ મજાનું, જેમ કે આપણને પેલું હરણા હોય, હરણાને તરસ લાગે જંગલમાં તો કેવી રીતે દોડે, પાણી છે સામે એમ સમજીને. ક્ષિતિજમાં જ્યાં સૂર્યને આકાશ, જમીનના આકાશ મળતા હોય ત્યાં પાણીની કલ્પના થાય, જ્યાં જવાના નીર જેવું દોડે એકદમ લેવા માટે, પણ હકીકતમાં ત્યાં જાય તો હોય. સંસારમાં અનેક પ્રકારના પ્રયત્નો જીવ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, પણ જેમાં સુખ નામનું મુદ્દલે તત્વ નથી એમાંથી સુખ મળી શકે. તો કે ગંભીર, આ સંસાર સમુદ્રથી પાર થવાની ઈચ્છતા ઈચ્છા રાખતા હો, આ સંસારમાંથી પાર પામવું હોય, કંઈક એવું શાશ્વત સુખ અને આનંદ પ્રાપ્ત કરવો હોય, એવો આનંદ પ્રાપ્ત કરવો હોય કે જે પ્રાપ્ત થયા પછી એનો કોઈ દિવસ વિયોગ ન થાય, તો એવા સુખ અને આનંદમાં જો પહોંચવું હોય તો પછી એકાગ્રચિત થઈને ઉપરયુક્ત આત્માનો આશ્રય કરો. તો એકાગ્ર ચિત્ત થઈને ઉપર જે જણાવ્યું આગળની ગાથાઓમાં એ પ્રમાણે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની અંદર હેભવિધિઓ તમે સ્થિર થાવ, પોતાના સ્વરૂપનો નિર્ણય કરો. પહેલા તો જ્ઞાન દ્વારા, શાસ્ત્રો દ્વારા, સદગુરુના ઉપદેશ દ્વારા પોતાનું કેવું સ્વરૂપ છે એનો નિર્ણય કરો. ક્ષણે ક્ષણે કાર્ય કાર્યને પ્રસંગે પ્રસંગે ભેદ વિજ્ઞાન કરો. એનાથી હું ભિન્ન છું, હું જુદો છું. આ જાણનાર તે જુદું, જેને ભૂખ લાગે છે તે તત્વ જુદું જાણનાર, અને જેમાં ભૂખ લાગે છે તે જુદું. ભૂખ તો શરીરને લાગે છે, વેદન તો, પણ એને જાણનાર આત્મા છે. કારણ કે દેહને આત્મા બે ક્ષેત્રાવકાય છે, એક ક્ષેત્રાવકાય હોવાથી શરીરની અંદર જે વેદન થઈ રહ્યું છે એને જાણે છે કોણ, કે ભગવાન આત્મા. અને જો ન જાણતો હોય આત્મા તો મરી ગયા પછી પણ વેદન થવું જોઈએ, પણ મરી ગયા પછી મળતા તો વેદન થાય નહીં. તીન દિન કે બાદ જલાવતો બી કુછ બોલેગા નહીં.
कुछ कहेगा नहीं क्योंकि वेदन नहीं होता है। तो यह कैसे गए असंसार की समुद्री पार्थ पर इच्छा रखता हो तो एकाग्र चित्त थे बे वस्तु त्री वस्तु हमने दीदी के एकाग्र चित्त ध्यान में सामान्य पड़े तो बेज विज्ञान करवा ध्यान में कैसे पर एकाग्र चित्त थे आज वस्तु स्वरूप दीर्घ काल सुधी प्रयत्न करता 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 एम डेथ आता 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 बेज विज्ञान साचू थता 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 एक दिवस भी धन्य पड़ा से जयरे दीदी आनंद गन्यम वीनवे आनंद गन्यम वीनवे यस करो प्रभु का ज्ञान मना जी तुम तो दिन चरने चित लान तेरो अब सर गीत મગજ એમ જ ચાલે છે ગાડીઓના નંબર જોયો ને આ બધામાં છ છ છ આવે આ છપ્પા હોય એનો મગજ એમાં ચાલે છે જુગડિયામાં જુગડું એ બધી વસ્તુ એ દેખા એનાથી બહાર કઈ કલ્પના જ ન કરી શકે અને કામી ને મન કામ અને જે કામથી અરૂઢ થયો છે એમાં દરેક જગ્યાએ એને કામ જ દેખાય છે એને માતાનો બહેનનો મોટાનો નાનાનો ઘરડાનો જુવાનનો હા અને મારું શું થશે એનો કોઈ વિકલ્પ કે વિવેક રહેતો જેમ આપણે આપણા પડછાયાથી અલગ થઈ શકીએ નહીં ક્યારે પડછાયા તમે અલગ છો પડછાયાથી ક્યારે અલગ છો તમે હા એ તો ભૂત નહીં જેમ બધે જોડે જોડે જવું જ્યાં દોડું ત્યાં દોડે હું દોડું તો દોડે હું ચાલુ તો ચાલે હું ભોડું તો ભરી જાય તો મારી જોડે જોડે છે એવા આત્માની સાથે જ્યારે આપણે લાગી જઈએ ત્યારે કામ થાય એવું કેવળ તાત્પર્ય છે કે કોઈ પણ ક્રિયા આત્માને સર્વથા ભૂલી જઈને ન કરવી આપણે ગૃહસ્થ છીએ આપણે જ્ઞાની છીએ આપણે વિદ્યાદ્રષ્ટિ છીએ આપણે કર્મના ઉદયથી પ્રભાવિત છીએ એટલે આવી જાય ખરું પણ બહુ લાંબો ટાઈમ ચાલે આત્મજ્ઞાન વણ કાર્ય કઈ દીર્ઘ કાળ નવી હોય કારણ વસ કઈ પણ કરે ત્યાં બુદ્ધ તત્પરનો યાદ રાખો આત્મજ્ઞાન વણ કાર્ય કઈ ચિરકાળ દીર્ઘકાળ એ હોય ને સતત ના હોય થઈ જાય કરું પણ તરત જાગી જાય પાછો આવી જાય એવો પ્રયત્ન એટલી બધી સમર્પણતા એટલું બધું સત્ય એટલું બધું એમાં આત્મકલ્યાણ આપણને દેખાયું હોય કે એના રહી ન શકે જો મનુષ્યનો જીવ સ્વાર્થી છે જ્યાં પણ એને સ્વાર્થ દેખાય પોતાનો સ્વાર્થ સધાતો દેખાય ત્યાં એને કેવી પ્રકારે પહોંચી જાય એને કેવી પ્રકારે મન એમાં કોઈ પુરુષાર્થ નહીં કરવો મન પહોંચી જ જશે ત્યાં આગળ એમ જો આમાં સત્ય દેખાય આ મારા પર કલ્યાણનું કારણ છે એમ દેખાય આના સિવાય જગતમાં સુખી થવાનો બીજો કોઈ માર્ગ જ નહીં એમ જો દેખાય તો ચિત્તવૃત્તિ એમાં એમ કેવી પ્રકારે થતી રહે છે આપણી ચિત્તવૃત્તિ સાહેબ તો સવાર દર્શન કરો ને પછી સાંજે આરતી લેવું ત્યાં આવું બાકી મને કઈ ભગવાન યાદ ના આવે તો કેટલું ભગવાનના દર્શન કરતો હું ભગવાનમાં તમે શ્રદ્ધા છે ને ભગવાન તત્વને તે જાણ્યું નથી અને તું પોતે જ ભગવાન છો એવું પણ તે અંતરંગમાં નક્કી કર્યો નહીં તો આવી દશા હોય જ નહીં ઘડીએ ઘડીએ યાદ આવે તને ઘરવાળા ક્યારે યાદ આવે તને બાળકો ક્યારે યાદ આવે તને ધંધો ક્યારે યાદ આવે તને ઉઘરાણી ક્યારે કેટલું બને દુકાનો કેટલી વાર યાદ આવે સાહેબ ચોવીસ કલાક હોય બધું અમને ટોપ ઓફ ધ ટંગ ફટાફટ તો કહે છે કે હજી સુધી તને એવો આ સુખનો સ્રોત છે એવું અંતરંગમાં નક્કી થયું નથી એ કરે છે ઉપરીત આત્માનો આશ્રય કરો એવો સરળો લો એના વિના ક્યાંય પણ રૂચે નહીં ગમે નહીં સહેજ કંઈક એનાથી એનો પરિચય ન થયો હોય તો આમ ક્યાં આવી ગયા આકળ વિકળ થઈ જાય એવી દશા અંતરમાં થઈ ગઈ તો કામ થાય
એનો વિશેષાત્મા, વિશેષાત્મા કહે છે જ્ઞાતાના અભિપ્રાયને નય કહે છે. નય એટલે વસ્તુનું આંશિક સ્વરૂપ, વસ્તુને એક આંશિક સ્વરૂપ અથવા જ્ઞાતાનો અભિપ્રાય. કારણ કે જ્ઞાતા જ્યારે પણ અભિપ્રાય આપે ત્યારે હંમેશા કોઈ એક એંગલથી કહી શકે, બધા એંગલથી એક સાથે એક વસ્તુને કહી ન શકાય. શરીરના આત્માનું વર્ણન કર્યું તો હાથ ને પગ ને માથું ને મોઢું છાતી બધું એક સાથે ન થાય. હાથનું થાય ત્યારે હાથનું થાય, પગનું થાય ત્યારે પગનું થાય, મોઢાનું થાય ત્યારે મોઢાનું થાય, એવી રીતે. એટલે જ્ઞાની જ્ઞાતાના અભિપ્રાયને ન કહે છે. એનો જે અભિપ્રાય છે, એનો જે આશય છે, એ જે એંગલથી કહે છે એ એંગલથી એને પકડવું એને ન કહેવાય છે. અથવા વસ્તુના આંશિક જ્ઞાનને ન કહેવાય છે. તાત્પર્ય એ છે કે પ્રમાણ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ વસ્તુ, એટલે પ્રમાણ એટલે વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન, એના દ્વારા ગ્રહણ કરવામાં આવેલ વસ્તુના એકદેશ, એકદેશ એટલે પાર્ટ, અંશ, એકદેશ એટલે અંશ, દ્રવ્ય અથવા પર્યાય આદિમાં. દ્રવ્યને પણ એવી રીતે એક અપેક્ષાએ કહી શકાય અને પર્યાય તો એની એક સમયની અવસ્થા છે એટલે તો અંશ જ કહે છે. આદિમાં વસ્તુનો નિશ્ચય કરવો તેને નય કહેવામાં આવે છે. એના દ્વારા વસ્તુનો નિશ્ચય કરવો એને નય કહેવામાં આવે છે. તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી બે પ્રકારના છે. એ બે પ્રકારના નય છે, દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. વસ્તુના સંપૂર્ણ દ્રવ્યને જ્યારે ગ્રહણ કરવામાં આવે ત્યારે એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે, જ્યારે વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ હોય. અને જ્યારે એને એક પર્યાય એક સમયની અવસ્થાના અપેક્ષા સ્વરૂપમાં ગ્રહણ કરવામાં, અલગ અલગ થતી અવસ્થાઓના સ્વરૂપમાં અથવા અલગ અલગ ગુણના ભેદોના સ્વરૂપમાં ગ્રહણ કરવામાં આવે ત્યારે એને પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે. કારણ કે ત્યાં પર્યાયની મુખ્યતા છે, અહીંયા મુખ્ય દ્રવ્યની મુખ્યતા છે. જે દ્રવ્યની મુખ્યતાથી વસ્તુને ગ્રહણ કરે છે તે દ્રવ્યાર્થિક નહીં, તથા જે પર્યાયની પ્રધાનતાથી વસ્તુને ગ્રહણ કરે છે તે પર્યાયાર્થિક નય કહેવાય છે અને પર્યાયાર્થિક નય કહેવાય છે. એમાં દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે. આમ તો સાત પ્રકારના નય શાસ્ત્રોમાં બતાવે છે, એમાં ત્રણ દ્રવ્યાર્થિક ભેદના નય છે અને ચાર છે તે પર્યાયાર્થિક ભેદના છે. હવે ત્રણ જે દ્રવ્યાર્થિક ભેદના નય છે એની અંદર નયગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય છે. આ ત્રણ, એમાં દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે, નયગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય. જે પર્યાય કલંકથી રહી સત્તા આદિ સામાન્યની વિવક્ષાથી સર્વમાં અભેદ એકત્વને ગ્રહણ કરે છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહ નય કહેવાય છે. એ શું કરે સંગ્રહને, એ હંમેશા એ જે વસ્તુ અથવા પદાર્થ હોય ને એને એને એક સંગ્રહના રૂપમાં પ્રતિપાદન કરે, એને ગ્રહણ કરે સંગ્રહના રૂપમાં. જેમ કે ઉદાહરણ આપો, એ સંગ્રહ નહીં એક ઉદાહરણ આપો તો કે આ સ્વાધ્યાય હોલની અંદર અત્યારે 20 મુમુક્ષો બેઠા છે, આ સંગ્રહ નહીં કથન છે. આ સ્વાધ્યાય હોલમાં અત્યારે 20 મોક્ષો બેઠા, પછી એનું અલગ રીતે પ્રતિબંધ થાય કે એમાંથી 16 ભાઈઓ છે અને 4 બહેનો છે, પછી બાજુ એમાં અલગ અલગ થાય, આટલા વૃદ્ધ છે, આટલા યુવાન છે, આટલા પરિણિત છે, આટલા પરિણિત, એમ અલગ અલગ પ્રતિપાદન થાય. પરંતુ જ્યારે એની સંખ્યાની અપેક્ષાએ એક સાથે કલેક્ટિવલી સમસ્ત કહેવામાં આવે ત્યારે એને કહે છે કે સંગ્રહ નહીં કહેવામાં આવે છે. એનાથી વિપરીત જે પર્યાયની પ્રધાનતાથી બે આદિ અનંત ભેદ વસ્તુને ગ્રહણ કરે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક વ્યવહાર નહીં કહેવામાં આવે છે. હવે એમાં શું કહે છે કે બે આદિ એટલે બે પદાર્થો વચ્ચે ભેદ બતાવે, અલગ અલગ બતાવે કે આમાંથી આટલા પુરુષો છે અને આટલી સ્ત્રીઓ છે, એમ જ્યારે ભેદ કરવામાં આવ્યો ત્યારે એને વ્યવહાર નહીં કહેવામાં આવે. કલેક્ટિવલી વસ્તુનું સ્વરૂપ કીધું એ સંગ્રહ નહીં હતો, એમાં જ્યારે ભેદ પાડવામાં આવ્યો ત્યારે એને અને વ્યવહાર નહીં થતો, જેટલા ભેદ પડે એટલા પાડી આગળ પાડી જાય એ વ્યવહાર નહીં કહેવાય છે. જેમ કે સંસારનું સ્વરૂપ કીધું હોય તો સંસાર શેનો બનેલો છે, તો કે ભાઈ સંસારી જીવોનો, જીવો બે પ્રકારના, સંસારી જીવો અને મુક્ત જીવો. સંસારી જીવો તો કે મત્સ્ય જીવો અને સ્થાવર જીવો, પછી કે સ્થાવર જીવો તો એમાં પંચેન્દ્રિય જીવો, એમાં જળ અગ્નિ વાયુ કાય વનસ્પતિ, પાંચે પાંચ છે જે પૃથ્વી જળ કાય અગ્નિ વાયુ વનસ્પતિ, એમ ઠેક સુધી જ્યાં સુધી ભેદ પડે ત્યાં સુધી ભેદ પડ્યા જ કરે, એનું નામ વ્યવહાર હોય. એ વ્યવહાર નહીં છે. જે સંગ્રહ અને વ્યવહારને આ બંને નયોના પરસ્પર ભિન્ન બંને વિષયોને ગ્રહણ કરે છે તેનું નામ નયગમ નય. અભેદ અને ભેદ બંનેને ગ્રહણ કરે બે વચ્ચે, પણ નયગમ નય શું કરે, એ વસ્તુ અથવા પદાર્થના ભૂત અથવા ભવિષ્યકાળના જે અવસ્થા છે એને ગ્રહણ કરે. એટલે સમજો કે અહીંયા કહેવામાં આવે, હમણાં વૈશાખ શુદ્ધ દશમી કહે, વૈશાખ શુદ્ધ દશમીના દિવસે કોઈ એમ કે આજે મહાવીર સ્વામી ભગવાન મોક્ષે ગયા, સાચું છે, વૈશાખ શુદ્ધ દશમી ગયા હતા, પણ આ વૈશાખ શુદ્ધ દશમી આજે ગયા હતા, આજ સવારે મોક્ષે ગયા, તો ભૂત નયગમ નહીં અપેક્ષા એ સાચું છે. એને નયગમ નહીં કહેવામાં, પણ ભૂત નયગમ નહીં. એવી રીતે એમ કહીએ કે જે અરિયંતો છે એ બધા સિદ્ધો જ છે, જે કે અરિયન છે નિયમથી સિદ્ધ થવાના કે નહીં, પણ અરિયન છે સિદ્ધ છે,
અત્યારે જે સિદ્ધ છે તો એ સિદ્ધ છે એમ કહી શકાય, પણ ભાવિ નૈગમ નહીં ની અપેક્ષા એ સાચું છે, એને ભાવિ નૈગમ નહીં કહેવામાં આવે છે. તો આ નૈગમ નહીં છે. તો આ દ્રવ્યાર્થિક નૈના અહીંયા આગળ ભેદ કીધા. હવે પર્યાયાર્થિક નૈના ચાર પ્રકારો છે એમ કહીએ, પર્યાયાર્થિક નહીં છે એના પણ ચાર પ્રકાર કીધા છે. એમાં ઋજુ સૂત્ર, પછી શબ્દ નહીં, પછી સમભીરુ નહીં અને એવમ ભૂત નહીં, એ ચાર પર્યાયની અપેક્ષાએ વસ્તુ સ્વરૂપને ગ્રહણ કરે છે એમ કહે છે. એમાં જે ત્રણ કાળ વિષયક પર્યાયને છોડીને કેવળ વર્તમાન કાળ વિષયક પર્યાયને ગ્રહણ કરે છે તે ઋજુ સૂત્ર નહીં છે. ઋજુ સૂત્ર એટલે એનું કામ શું, વર્તમાન જે વિષયક પર્યાય હોય એને ગ્રહણ કરે, બીજું કાંઈ પણ ન કરે. એટલે સમજો કે એક નાટક ચાલતું હોય, નાટકની અંદર એક વ્યક્તિ રાજાનો રોલ કરે છે, આ રાજા છે એમ એને કહેવું એ ઋજુ સૂત્ર રહે છે. વર્તમાનમાં એની જે અવસ્થા છે એ પ્રમાણે એને કહેવામાં આવે છે. સમજો કોઈ ત્યાં આગળ કોર્ટ ચાલે ને પેલા જજ બનીને ખુરશી બેઠો હોય તો કે આ જજ છે એમ કહેવું એ ઋજુ સૂત્ર રહે છે. એ ઋજુ સૂત્ર એનું કામ છે. જે લિંગ સંખ્યા કાળ કારણ અને પુરુષ આદિનો વ્યભિચાર દૂર કરીને વસ્તુનું ગ્રહણ કરે છે તેને શબ્દ નહીં કહે છે. શબ્દ નહીં એટલે લિંગ અને સંખ્યા ઇત્યાદિ વડે આ વસ્તુ જે છે ને એને ગ્રહણ કરવામાં આવે, એને એનો વ્યભિચાર એટલે કે એમાં એકમાં બે અર્થ થતા હોય એને સ્વીકાર નથી કરતો. પરંતુ સંખ્યા અને લિંગ ઇત્યાદિ દ્વારા પદાર્થોમાં ભેદ કરી અને એને ગ્રહણ કરે છે તો એને કહે છે કે શબ્દ નહીં કહે છે. લિંગ વ્યભિચાર, જેમ સ્ત્રીલિંગમાં પુલ્લિંગનો પ્રયોગ કરવો, સ્ત્રીલિંગમાં પુલ્લિંગનો, માતાજી તમે જાઓ, માતાજી તું જા, અથવા માતાજી બેન, એને એ જે વાત કરવી હોય સ્ત્રીની સ્ત્રી રીતે વાત કરે, છતાં આપણે ઘણી વાર કોમનમાં કહેતા હોઈએ છીએ, કોમનમાં કહેતા હોઈએ છીએ કે આ બેન આવ્યા, ખરેખર તો બેન આવી એમ કહેવું જોઈએ, ભાઈ આવ્યા અને બેન આવી એમ કહેવું જોઈએ, પણ આપણે બેન આવ્યા અને ભાઈ આવ્યા એમ વાપરીએ છીએ, એને વ્યભિચાર કહેવાય છે. પુલ્લિંગનો પુલ્લિંગની રીતે અને સ્ત્રીલિંગનો સ્ત્રીલિંગની રીતે યથાયોગ્ય ઉપયોગ ના કરીએ એને વ્યભિચાર કહે છે. લિંગ વ્યભિચાર, જેમ સ્ત્રીલિંગમાં પુલ્લિંગનો પ્રયોગ કરો, જેમ કે તારાને માટે સ્વાતિ સ્વાતિ શબ્દનો પ્રયોગ કરો, તારો હોય એના માટે સ્વાતિ શબ્દનો પ્રયોગ કરવો, એ વ્યભિચાર છે. ક્યાં સ્વાતિ તો ક્યારે, સ્વાતિ તો કોને કહે, સ્વાતિ તો નક્ષત્ર છે અને એ નક્ષત્રની અંદર જો સમુદ્રમાં વરસાદનું ટીપું પડે પેલા એમાં શું કહેવાય કાચરામાં છીપમાં તો એમાંથી મોતી થાય છે એવું છે. પણ અહીંયા આગળ તારાને માટે સ્વાતિ શબ્દનો પ્રયોગ કરો ઇત્યાદિ વ્યભિચાર શબ્દને એની દ્રષ્ટિએ અગ્રાહ્ય નથી. જે એક જ અર્થ શબ્દભેદથી અનેક રૂપે ગ્રહે છે તેને શબ્દ નહીં કહે. એક જ અર્થ શબ્દભેદથી અનેક રૂપે ગ્રહે છે આ શબ્દ નહીં. હવે જેમ એક જ વ્યક્તિ કેવી રીતે એનું ઉદાહરણ આપો કે જેમ એક જ વ્યક્તિ ઇંધન શાસન ક્રિયાના નિમિત્તે ઇન્દ્ર, સમજો કે શાસન કરતો હોય એના નિમિત્તે એને ઇન્દ્ર કહેવામાં આવે છે. સામર્થ્યરૂપ ક્રિયાથી શક્ર, એની સામર્થ્યમાં શક્તિ જેનાથી શક્ર કહેવામાં આવે છે. પુરોણા એટલે કે નગરોના વિદારણ કરવાથી પુરંદર કહેવાય, આ વ્યક્તિ એક જ છે એને ઇન્દ્ર પણ કહેવાય, શક્રેન્દ્ર પણ કહેવાય અને પુરેન્દ્ર પણ કહેવાય. કેવી રીતે કહેવાય તો કે એના વિદારણ નગરના વિદારણ કરવાથી પુરંદર કહેવાય છે. આ નૈની દ્રષ્ટિમાં પર્યાય શબ્દોનો પ્રયોગ અગ્રાહ્ય છે, કેમ કે એક અર્થનો બોધક એક જ શબ્દ હોય છે, સમાનાર્થ અન્ય શબ્દ તેનો બોધ કરાવી શકતો નથી. એનો જે યથાર્થ હોય એ જ શબ્દનો અર્થ એને ગ્રહણ કરતો એ શબ્દ રહે છે. પદાર્થ જે ક્ષણે, હવે એનાથી આગળ ઉભો છે સમભીરૂણ, પદાર્થ જે ક્ષણે જે ક્રિયામાં પરિણિત હોય તેને તે જ ક્ષણે તે સ્વરૂપે ગ્રહે તેને એવમ ભૂત નહીં કહે. એવમ ભૂત નહીં કહેતો પહેલા, એને એવમ ભૂત નહીં કહે. પદાર્થ જે ક્ષણે જે ક્રિયામાં પરિણત હોય, એ પૂજારી છે, પૂજારી છે મંદિરમાં પૂજાનું કામ કરે, પણ અત્યારે આવીને સ્વાધ્યાયમાં બેઠો હોય તો એને પૂજારી નહીં કહેવો, જ્યારે પૂજાનું કામ કરે ત્યારે એને પૂજારી પૂજારી કહેવો. જે વખતે જે ક્ષણે જે ક્રિયામાં પરિણત હોય તેને તે જ જાણે અને તે જ સ્વરૂપે રહે તેને એવમ ભૂત નહીં કહે. એવમ ભૂત નહીં કામ શું, જે ક્રિયાની અંદર જે વ્યક્તિ કે પદાર્થ કે વસ્તુ લાગેલી હોય એને એ વખતે એ ક્રિયામય છે એમ કહેવું અથવા સ્વીકારવું એનું નામ એવમ ભૂત નહીં છે. આ નૈની અપેક્ષાએ ઇન્દ્ર જ્યારે શાસન ક્રિયામાં પરિણત હોય ત્યારે ઇન્દ્ર શબ્દનો વ્યાજ થાય, જ્યારે શાસન કરતા હોય શાસનના સિંહાસન પર બેઠા હોય ત્યારે એને ઇન્દ્ર કહેવાય, નહીં કે અન્ય સમયમાં પણ હોય બીજામાં એને એને સામર્થ્યની અપેક્ષાએ ઇન્દ્ર ન કહી શકાય, કારણ કે અત્યારે પોતે આ કાર્ય કરી રહ્યો છે. એટલે મેં અભ્યમ પૂજારી ઉદાહરણ આપ્યું કે પૂજા કરતો ત્યારે જ પૂજારી કહેવાય, બાકી એને પૂજારી ન કહેવાય. પ્રમાણ સમય જ્ઞાનને
કહેવામાં આવે છે. પ્રમાણ સમ્યક જ્ઞાન કહેવાય. પ્રમાણ તો પૂર્ણ વસ્તુનું જ્ઞાન કરાવે. સમ્યક જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન. એમાં પછી ત્રણેય પ્રકારની શંકાઓ પણ જે આવે છે એ દૂર થઈ ગઈ હોય, અને વસ્તુનું યથાર્થ જે વસ્તુનું જ્ઞાન છે એ બતાવે એ પ્રમાણ કહેવાય છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રકારના છે, પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. જેમ કે કેવળ જ્ઞાન છે એ પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન છે. કારણ કે ઇન્દ્રિયો વડે એને આપણે જાણી શકીએ છીએ. બરાબર. જે જ્ઞાન હવે મેં જ કીધું, જે જ્ઞાન ઇન્દ્રિય મન પ્રકાશ અને ઉદ્દેશ આદિ બાહ્ય નિમિત્તની અપેક્ષા ઉત્પન્ન થાય છે તે પરોક્ષ કહેવાય છે. કારણ કે ઇન્દ્રિય ન હોય તો તમારા કાન ન હોય તો સાંભળી ન શકો, ગમે એટલું જ્ઞાન ન સાંભળી શકો, જેને ક્યારે ગ્રહણ કરી શકો ઇન્દ્રિયો હોય એને એવી રીતે જે ગ્રહણ કરવામાં આવે છે એને પરોક્ષ કહેવાય છે. તેના બે ભેદ છે, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન. જે જ્ઞાન ઇન્દ્રિયો અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે એને મતિ જ્ઞાન કહે છે. એમ ઇન્દ્રિયો અને મન બંને હોય, અને મતિ જ્ઞાનથી જાણેલી વસ્તુના વિષયમાં જે વિશેષ વિચાર ઉત્પન્ન થાય છે તેને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. જે તમે મતિ જ્ઞાનથી ઇન્દ્રિયોથી જોઈ હોય અને મનથી જેને ગ્રહણ કરેલી હોય એ વસ્તુ પર વિશેષ વિચાર ઉત્પન્ન કરે, એની પર વિશેષ વિચારણા ચાલે, આ આવું હોઈ શકે, આ આવું હોઈ શકે, એવી અનેક પ્રકારની કલ્પનાઓ થાય એને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. પ્રત્યક્ષ જ્ઞાનના પ્રમાણ ત્રણ છે, એ ત્રણ પ્રકારના છે. હમણાં જેમ કીધું પહેલા બે છે એ તો પરોક્ષ હતા, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનન પરિજ્ઞાન ને કેવળ જ્ઞાન, એ ત્રણ એ પ્રત્યક્ષ છે. પણ એ જે પ્રત્યક્ષ છે એમાં પણ પાછું એક લિમિટેશન છે, એમાં જે ઇન્દ્રિયાદિની અપેક્ષા ન કરતા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા પૂર્વક રૂપી પૂતગલ પદાર્થનું ગ્રહણ કરે તેને અવધિ જ્ઞાન કહે છે. શું કહે છે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક, મર્યાદા સુધી જ એ જોઈ શકે અમુક મર્યાદામાં, એને અવધિ જ્ઞાન કહે છે. જે જીવોના મનોગત પદાર્થ જાણે છે તે મનોપરી જ્ઞાન કહેવાય. જે મનના મનોગત પદાર્થ તમારા મનમાં શું ચાલે છે એ જોઈ શકે, બીજું કાંઈ પણ ન જોવે, એને મનોપરી જ્ઞાન કહે છે. અને સમસ્ત વિશ્વની યુગપત ગ્રહણ કરનાર એ જ્ઞાન કેવળ જ્ઞાન અથવા પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. કે દરેક દરેક જીવોને એમને ભૂત વર્તમાન અને ભવિષ્યની સર્વ પર્યાયો સહિત આત્માના પ્રદેશે પ્રદેશેથી યુગ ઉપર એક સાથે જુએ જાણે છે. જેટલા સર્વ જીવોના એમના ભૂત વર્તમાન ભવિષ્યની બધી પર્યાયો છે પ્રત્યક્ષ, એમને જ્ઞાન મૂકવું પડે નહીં કે આટલું જ આટલી જ લિમિટેશન એવું કંઈક છે નહીં. સહજપણે જળકે જેવું છે એ તો જોતા પણ નથી, એ કેવળ જ્ઞાન છે. આ ત્રણેય જ્ઞાન અતિન્દ્રિય છે. નિક્ષેપ શબ્દનો અર્થ મૂકવું એમ થાય છે. નિક્ષેપ એટલે સ્થાપના કરવી, મૂકવું. પ્રત્યેક શબ્દનો પ્રયોગ અનેક અર્થોમાં થયા કરે છે. તેમાંથી કયા રૂપે કયો અર્થ ઇષ્ટ છે એ બતાવો તે નિક્ષેપ વિધિનું કાર્ય છે. એની અંદર તો ચાર પ્રકાર છે. તે નિક્ષેપના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના આપણે શરૂઆતમાં વિચારી. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારના છે. વસ્તુમાં વિવક્ષિત ગુણ અને ક્રિયા આદિ ન હોવા છતાં પણ કેવળ લોકવાર માટે તેનું નામ રાખવાને નામ નિક્ષેપ કહેવાય છે. હમણાં આપણે વિચાર્યું મહાવીર અહીંયા કહે છે કે જેમ કોઈ વ્યક્તિનું નામ લોક વ્યવહાર માટે દેવદત્ત, એટલે દેવ દ્વારા ન અપાવા છતાં રાખવું, દેવદત્ત રાખવું. દેવદત્ત એટલે દેવ દ્વારા આપવામાં આવેલું હોય, પણ એ વ્યક્તિ તો દેવ દ્વારા આપવામાં આવે છે, એ નામ તો દેવ દ્વારા આપવામાં આવ્યું, પણ એનું નામ દેવદત્ત રાખવામાં આવે. જે વિચાર્યું છે કોઈનું નામ મહાવીર રાખવામાં આવે તે ભાવિ ભગવાન થોડા છે, પણ એમાં નામની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે છે એ થયું. કાષ્ઠ કર્મ, પુસ્તક કર્મ, ચિત્રકર્મ અને પાસાઓના નિક્ષેપ આદિમાં તે આ છે એ પ્રકારની જે કલ્પના કરવામાં આવે એને સ્થાપના નિક્ષેપ કહે છે. કાષ્ઠકર્મ એટલે લાકડાની એક મૂર્તિ બનાવી દીધી, સમજો કે સ્ત્રીની મૂર્તિ બને, આ સ્ત્રી સુંદર છે અથવા આ સ્ત્રી છે એ પ્રમાણે આપણે જ્યારે કહીએ ત્યારે એમાં સ્ત્રી તો છે જ નહીં, એ તો લાકડાની કાષ્ઠની કાષ્ઠની અંદર એ પ્રકારનો નિક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે એને સ્થાપના નિક્ષેપ કહે છે. એવું ચિત્રમાં ચિત્ર જોઈને કહીએ અથવા તો પુસ્તક કર્મ અથવા પુસ્તકમાં જોઈને કંઈ પણ કહીએ ત્યારે એમાં એની સ્થાપના કરવાની વસ્તુ ત્યાં હકીકતમાં હોતી નથી, પરંતુ એની સ્થાપના કરવામાં આવે છે એને સ્થાપના નિક્ષેપ કહે છે. એ બે પ્રકારના છે ભાઈ, સદભાવના સ્થાપના નિક્ષેપ અને અસદભાવ સ્થાપના નિક્ષેપ. સ્થાપ્યમાન વસ્તુના આકારવાળી કોઈ અન્ય વસ્તુમાં જે તેની સ્થાપના કરવામાં આવે છે તેને સદભાવ સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. જેમ કે ઋષભ જિનેન્દ્રના આકારભૂત પાષાણમાં ઋષભ જિનેન્દ્રની સ્થાપના કરવી, ઋષભ જિનેન્દ્રના આકારભૂત પાષાણમાં ઋષભ જિનેન્દ્રની સ્થાપના કરી, એટલે ભગવાનની મૂર્તિ હોય ને એ રીતના આકારના પથ્થરમાં ભગવાનની સ્થાપના કરી. ભગવાનની સ્થાપના નથી, મૂર્તિ તો મૂર્તિ છે, પરંતુ તમે જેમ સૂર્યમંત્ર વગેરે બોલીને ભગવાનની સ્થાપના કરો એ જ્યારે સ્થાપના કરવામાં આવે છે ત્યારે એને સદભાવ સ્થાપના કહેવામાં આવે છે. અને જે વસ્તુ
સ્થાપ્યમાન પદાર્થના આકારની નથી, છતાં પણ તેમાં તે વસ્તુની કલ્પના કરવી તેને અસંતો સ્થાપના નિક્ષેપ કહેવાય છે. જેમ શતરંજની ગોટીમાં હતી, ત્યાં તો મૂર્તિ છે એમાં મૂર્તિ તમે સ્થાપના કરી એટલે સદભાવ થયો. અસદભાવ કે એમ ગોટી છે પણ હાથી ઘોડા એ બધું શતરંજમાં હોય છે ને, ઘોડો તો ઘોડો હોય ત્યાં આગળ, એની અંદર ખાલી એની કલ્પના કરે, ઘોડાનો આકાર પણ નથી, ઘોડો એ નથી, કશું જ નથી, પણ એમાં એની કલ્પના કરવામાં આવી છે એટલે એને અસત સ્થાપના સદભાવની કે અસદભાવ સ્થાપના કહેવામાં આવે છે. ઘોડા દેવી કલ્પના કરવી, ભવિષ્યમાં થનારી પર્યાયની મુખ્યતાથી વસ્તુનું કથન કરવું તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય. ભવિષ્યમાં થનારી પર્યાયની મુખ્યતાથી જેમ હરિયતને સિદ્ધ કહેવાય એમ, એ ભવિષ્યમાં થવાના છે અત્યારે નથી તો પણ એમ કહેવું એને દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. અને વર્તમાન પર્યાયથી લક્ષિત વસ્તુના કથનને ભાવ નિક્ષેપ કહેવામાં આવે. વર્તમાન પર્યાયથી લક્ષિત, વર્તમાનમાં જે પર્યાય છે એ પ્રમાણે કેવું એને ભાવ નિક્ષેપ કહેવાય છે. આ રીતે આ નિક્ષેપોના વિધાનથી અપ્રકૃતનું નિરાકરણ અને પ્રકૃતનું ગ્રહણ થાય છે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપનું વિશેષ જ્ઞાન વડે કરીને ગ્રહણ થાય છે. એટલે અત્યાર સુધી જે આપણી પાસે અપેક્ષા ન હોય તો આપણી જેટલી સમજ હોય પણ વસ્તુને આપણે ગ્રહણ કરી લેતા હોય, પણ એ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ નથી. આમાં વસ્તુનું પૂર્ણ વાસ્તવિક સ્વરૂપ ખબર પડે છે અને પછી એનું ગ્રહણ પણ, જે ગ્રહણ કરવા યોગ્ય જે ગ્રહણ થઈ શકે છે અને જે ગ્રહણ કરવા યોગ્ય નથી એનો, એટલે હે જ્ઞેય ઉપાધેય રૂપી વિવેક આના વડે ઉત્પન્ન થાય એમ કહે છે. એટલે આ આદરણીય શ્રી સુરેશભાઈએ જે ઘણું લીધેલું છે એનું સામાન્ય વિચાર આપણે કર્યો અને ઘણી બધી વખત થઈ ગયું છે, ઘણા બધા તો ખ્યાલ પણ હશે કે પ્રમાણ શું છે ને નિક્ષેપ શું છે ને નય શું છે ને ઘણી બધી વખત ડિસ્કશન અહીંયા થઈ ગયા છે. થોડોક વાર વિચારીએ, બે ચાર પાંચ વખત જો વિચારતા રહીએ રોજ, બે ચાર દિવસ થાય બે ચાર દિવસ થાય રિફર કરતા રહીએ, ધીરે ધીરે મગજમાં બેસી જાય હા આ અપેક્ષા આ સાચું છે હા આમ જ છે, દરેક ગયા પછી લગાડવાનું હોય કે હમણાં આ કીધું તો કયા નહીં, જ્યાં કયા નહીં એમાં આવે, આ કેવી રીતે આવે, એવો થોડો પ્રયત્ન કરીએ તો બરાબર આપણને એનો અર્થ સમજાઈ જાય છે અને એકદમ ક્લિયર કટ થઈ જાય. આગળ કહે છે 140મી ગાથા, સંસારરૂપ શત્રુ ત્યાં સુધી જ દુઃખ દઈ શકે છે કે જ્યાં સુધી તારામાં જ્ઞાનરૂપી જ્યોતિને નષ્ટ કરનાર કર્મબંધરૂપ દોષે સ્થાન પ્રાપ્ત કરેલું છે. તે કર્મબંધરૂપ દોષ નિશ્ચયથી રાગ અને દ્વેષના નિમિત્તે થાય છે. તેથી મોક્ષ સુખનો અભિલાષી થઈને તું સર્વપ્રથમ શીઘ્રતાથી પ્રયત્નપૂર્વક તે બંનેને છોડી દે. આ સંસારરૂપી શત્રુને કર્મ ક્યાં સુધી દૂર કરે સાહેબ? મારા પરિભ્રમણનું કારણ છે આ કર્મને કાઢી નાખો ને, કર્મ એ જ દુઃખનું કારણ છે. અને તું લાખ પ્રયત્ન કરે તો પણ જ્યાં સુધી આ કર્મથી છુટકારો મેળવે નહીં ત્યાં સુધી તને સાચું સુખ અને આનંદ પ્રાપ્ત થઈ શકે નહીં. અને કર્મના મુખ્ય બે જ કારણો અમે તો જાણીએ છીએ, કહેવાની એક પદ્ધતિ છે કૃપા દયાત્મ સિદ્ધિમાં ગાથા રાગ દ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મની ગ્રંથાય નિવૃત્તિ જે ગતિ તે જ મોક્ષનો પંથ. સમગ્ર મોક્ષ માર્ગ કહી દીધો, વિસ્તારથી વિચારીએ તો બધું જ એમાંથી નીકળી શકે એમ છે કે ભાઈ એકમાત્ર રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ એટલે વસ્તુ સ્વરૂપનું અજ્ઞાન. રાગ ને દ્વેષ થવાનું મૂળ કારણ શું? ત્યાં જાવ કેમ રાગ ને દ્વેષ થાય છે? રાગ ને દ્વેષ ન થાય એમ કરવું શું કરવાનું? તો કે વસ્તુના મૂળ સ્વરૂપનું અજ્ઞાન, જે વસ્તુનું મૂળ સ્વરૂપ છે, જે વર્તમાનમાં જે પર્યાય મળી છે, વર્તમાનમાં જે કર્મના ઉદયો આવી રહ્યા છે, વર્તમાનમાં જે સુખ દુઃખ સાતા અસાતા બારમાં બની રહ્યા છે એનું કારણ તું જાણતો જ નથી. એ તારા છે કે નહીં એ તારું તું જાણતો જ નથી. એ તારા સુખનું કારણ છે કે નહીં, દુઃખના કારણ દુઃખનું કારણ છે કે તું જાણતો જ નથી. એ તને સુખી કે દુઃખી કરી શકે એ તું જાણતો જ નથી. અને તો એને આધીન થઈ જઈ એના નિમિત્તે એમાં પોતાપણાનો આરોપ કરી અને પછી અનેક પ્રકારના વિકલ્પો, અનેક પ્રકારના કષાયો, અનેક પ્રકારના પાપો, અનેક પ્રકારની જેમ કહેવાય એવી ફોગટ કલ્પનાઓ એવું બધું કરી કરીને તું કર્મોને બાંધે અને પરિભ્રમણ કરે છે. કે તો કે જે અહીં સંસારો શત્રુ ત્યાં સુધી દુઃખ થઈ શકે, ક્યાં સુધી? જ્યાં સુધી હોય કર્મો ત્યાં સુધી. કર્મો જાય પછી કોઈ કે તાકાત છે, તાકાત છે અરિહંત ભગવાન સિદ્ધ ભગવાન દુઃખ આપો એમને કેમ ના આપે, એમને કેમ દુઃખ ન પડે કોઈ જાતનું? કેમ એવો આત્મા બધી અનેક પ્રકારનો આનંદ જ પ્રગટે? તો કે એનું કારણ તો કર્મ છે.
કર્મ છે તો પછી કર્મને હિસાબે અજ્ઞાન છે, અજ્ઞાન છે તો રાગ દ્વેષ છે, રાગ દ્વેષ છે તો વિષય કસાયો છે, વિષય કસાયો છે તો એનાથી આ વિષય સર્કલ આખું ચાલે છે. તો કહે છે કે આ સંસાર સસ્તુ, આ સંસારમાં પરિણામ ક્યાં સુધી કરવાનું, આ સંસાર ક્યાંથી દુઃખ કર્યા કરે. કે સાહેબ આ તો એવું છે ને, જન્મ વાળું ને પછી ઉંમર થાય ને પછી આપણે યુવાન થવાનું, પછી ગ્રસ્ત બેવાનું, પછી ગણા ધન મરી જવાનું, પછી ફરી જન્મ લેવાનું, ચાલે જ કરે. એવું નથી તો મોક્ષ નામનું કોઈ તત્વ જ ના હોય. એવું છે નહીં, આપણા જીવનમાં એક બને એ વાત સાચી છે, પણ એવું સર્વથા છે નહીં. તેનું કારણ શું છે? સંસારરૂપી શત્રુ ક્યાં સુધી આ પરિગ્રહણ કરવાની દુઃખ આપી શકે? કે જ્યાં સુધી તારામાં જ્ઞાનરૂપ જ્યોતિને નષ્ટ કરનાર કર્મબંધરૂપી દોષે સ્થાન પ્રાપ્ત કરેલું છે, જે તો અખંડ ચૈતન્યનો પિંડ છે. જ્ઞાન, જ્ઞાનરૂપ ચક્ષુ જેના વડે ખુલે, સારા સાર છે એ સ્પષ્ટપણે તને દેખાઈ શકે. કયું મારા કલ્યાણનું કારણ છે ને અકલ્યાણનું કારણ છે એવું વિવેક તારામાં ઉત્પન્ન થઈ શકે. કલ્યાણના કારણે તું ગ્રહણ કરી શકે, એના માર્ગમાં તું આરૂઢ થઈ શકે અને અકલ્યાણના કારણે છોડી શકે. એવી જે તારી જ્યોતિ, એવું જે વિવેક છે એને નષ્ટ કરનાર કોણ છે? કે કર્મબંધન છે. કર્મબંધન છે એ જ્યાં સુધી એ સ્થાન પ્રાપ્ત કરેલું છે, એટલે જ્યાં સુધી અજ્ઞાન હાજર છે, જ્યાં સુધી અજ્ઞાનવાદી રાગ દ્વેષ હાજર છે અને એના કારણે જ્યાં સુધી તું પરવસ્તુમાં મૂંઝાયેલો રહે છે, તારા વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી અને એને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરતો નથી, ત્યાં સુધી કહે છે કે આ સંસાર રૂપી શત્રુ રહેવાનો છે. એટલે સૌથી પહેલા એ બધાને રાજાને જ પકડવાનો. આપણે તો મૂળમાંથી જ જ્યાં કોઈ પણ વસ્તુને કાઢવી હોય, નષ્ટ કરવી હોય, મૂળમાંથી જ નષ્ટ કરવાનું કે ફરી પાંદરે નહીં. તો બધા કર્મોનો રાજા કોણ? મોહની કર્મ. તો મોહની કર્મ નષ્ટ થાય એવો વિશેષ પુરુષાર્થ કરો. જ્ઞાનાવાણી કર્મનો થોડો ક્ષમ ઓછો તો વાંધો નહીં, યાદ ના રહે ચિંતા નહીં કરવાનું. હું તો તમે કોઈ તારી યાદ રહે પછી ભૂલી જવું તો કઈ વાંધો. જે લખવાનું ફરી વાર વાંચો, બે વાર વાંચીએ, ત્રણ વાર વાંચીએ, પાંચ વાર વાંચીએ, દસ વાર વાંચીએ, દસ વાર લખીએ, યાદ રહી શકે જ્ઞાનાવાણી. હા કે નહીં? પરંતુ મોહની કર્મ છે એને ટાળવાનો પ્રયત્ન કરો. ક્ષણે ક્ષણે કાર્ય કરે ને પ્રસંગે પ્રસંગે આ જીવ જે પ્રવર્તે છે મિથ્યાત્માના સદભાવની અંદર, એ અજ્ઞાન રૂપી પ્રવર્તન કરે. જેની બધી ક્રિયાઓ આવડી કે સાહેબ હું અભિષેક કરતો તો આવડી છે. અભિષેક કરતી વખતે પણ તારા મંતવ્ય અંદર, એટલે તારા જ્ઞાનની અંદર સત્ય યથાર્થપણે પ્રકાશિત નથી. એટલે એ ક્રિયા ભલે તો શુભ કરે છે, પણ એ ક્રિયા કરતી વખતે પણ, એટલે સ્વામી કાર્તિકેયની પ્રેક્ષા એ મને ગાથા મળ્યા છે, એ ગાથા બહુ સરસ થઈ છે. જગતના મોટા ભાગના જીવો કે બધા પુણ્યના કાર્યો કરતા હોય ત્યારે પણ મોટા ભાગે સાથે સાથે પાપ કર્મનો પણ આશ્રમ કરે છે. કે પુણ્યના કર્મ પાપ કર્મનો આશ્રમ, તો એ પુણ્ય કરે પણ દ્રષ્ટિ સાચી નથી, ક્યાંથી પુણ્ય કરી શકે? દ્રષ્ટિ ક્યાંય યથાર્થ નથી ત્યાં પુણ્ય ક્યાંથી કરી શકે? એટલે જેટલા જેટલા ભાવની શુદ્ધિ હોય એટલો એટલો પુણ્ય કર્મ પણ ચાલે છે, પણ સાથે અજ્ઞાન પણ છે. કારણ કે અહંભાવ તો આવી જાય છે, અભિષેક કરતા, પૂજા કરતા, કંઈ પણ કરતા, એ ભાવ તો ડોકાય ને રહેતો નહીં. કારણ કે એ તો તારું શરૂ થઈ ગયું છે ત્યારે, તું એટલો બધો એનાથી રચ્યો પચ્યો છે, પ્રભાવિત છે, કેવી કેવી પ્રકારે સાથે આવ્યા વિના રહેતા નથી. એટલે જીવ સર્વથા પુણ્યનું કોઈ પણ કાર્ય, એટલે પુણ્યનું ઉપાર્જન કરી શકતો નથી. એ સુંદર એક ગાથા કીધી છે, ક્યારેક જોશો આપણે. તો કે જે જ્ઞાનરૂપી જ્યોતિને નષ્ટ કરનાર કર્મબંધન, કર્મબંધરૂપ દોષે સ્થાન પ્રાપ્ત કરેલું છે, એની હાજરી જ્યાં સુધી છે, જેના વડે આ કર્મનો આશ્રમને બંધ થયા કરે એવી તારી પરિસ્થિતિ જ્યાં સુધી ચાલુ છે, ત્યાં સુધી આ સંસાર માંથી તું મુક્ત થઈ શકે એમ નથી. તે કર્મબંધરૂપ દોષ નિશ્ચયથી રાગ અને દ્વેષના નિમિત્તે થાય છે. નિશ્ચય રાગ અને દ્વેષના નિમિત્તે થાય છે. રાગ અને દ્વેષ બે છૂટી જાય તો કામ પતી જાય. એમ તો પૂજે એક જ છોડો, રાગ જ, દ્વેષને છોડવાની જરૂર નથી. કારણ કે જ્યાં રાગ ગયો હોય ત્યાં તો નિયમથી રાગની સાથે દ્વેષ પહેલા જતો જ રહ્યો હોય છે, પણ જો દ્વેષ ગયો હોય તો રાગ ગયો હોય અથવા ન પણ ગયો, એટલે ભગવાને તો વીત રાગ કીધા, વીત દ્વેષ નથી કીધા. તું રાગ ગયો તો નિયમથી દ્વેષ જતો રહે, જવું જ પડે એના વિના રાગ જાય જ નહીં. પણ દ્વેષ ગયો હોય તો રાગ ગયો હોય અથવા ન પણ ગયો હોય, એટલે વિતરાગ એમ કીધું છે. તો કે રાગ અને દ્વેષના જે નિમિત્ત થાય છે એમાંથી તું છું, એનું એના છૂટવાનું કારણ શું? વિચારવાનું આપી જાય રાગ દ્વેષ કેમ થાય, તો રાગ દ્વેષનું મૂળ કારણ અજ્ઞાન જ છે. અજ્ઞાન કેવી રીતે કરો? તો કે જ્ઞાન મળવાથી. જ્ઞાન મેળવવા શું કરવું? તો કે જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું હોય એવા સદગુરુ અથવા એવા વિગત આચાર્યના સત્શાસ્ત્રો, અને એના વડે આપણે જો એવા ભગવાન જે જેમનામાં છે સ્થાપના કરેલી, ભલે ભગવાન હાજર નથી પણ એમની મૂર્તિ, એમની જે પ્રસન્ન રસ કરેલી મૂર્તિ, એમને જે દશા પ્રાપ્ત કરી, એ ત્રણેયનું અવલંબન લે તો ધીરે 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 વાસ્તુનું વાસ્તવિક સ્વરૂપ તને ખબર પડે, તારું સ્વરૂપ શું છે એની તને ખબર પડે. અને જો એ ખબર પડે
તો આ જે હું કરું છું એ બધું ખોટું કરું છું, મિથ્યા છે, એ મારા સુખનું કારણ નથી, એ મને સુખી કરી શકે નહીં, મારી ધારણા પ્રમાણે કંઈ થાય નહીં, એવું તારા અંતરમાં બધું વ્યવસ્થિત બેસતું જાય. અને બેસતું જાય તો રાગ અને દ્વેષ ઘટતા જાય. જેટલી જેટલી સમજણ સમ્યક થાય, જેટલું જેટલું શ્રદ્ધાન પાકું થાય, જેટલું જેટલું વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાય, એટલા એટલા જેટલા રાગ અને દ્વેષ ઘટતા જાય. જેટલો અજ્ઞાન જેટલા રાગ અને દ્વેષ હાજર છે, ગમે એટલો પ્રયત્ન કરો, અજ્ઞાન છે ત્યાં સુધી રાગ અને દ્વેષ જાય જ નહીં. વાસ્તવિક જ્ઞાન આવે, સમજણ આવે, ત્યારે જ રાગ અને દ્વેષ કરો. એટલે પ્રયત્ન ક્યાં કરો? આપણે ઉલટો પુરુષાર્થ ઘણી વખતે ચાલો કે ભાઈ તો વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ ઓટોમેટિક છૂટી જશે. નાના બાળકના હાથમાં ચરી આવી ગયો, તમે શું કરો? પવડી ખેંચો, અરે મેં ખેંચ્યો, કપડા કાપી નાખશે, ખેંચ્યો નાખે જાય, મરી જશે, આગળ કપાઈ જશે. ધીમે ધીમે એને તો પેલો મોર ને પોપટ કે ગાડી બતાવવાની, લે ગાડી કરી, જો ગાડી લાયા, જો ગાડી લાયા, મજા નીકળે, નવી નહીં કેવી, અરે જા છરી ફેંકી દે, ફટાકી દે. મનને પણ મનાવવું પડશે, સમજાવવું પડશે, પટાવવું પડશે, અને એ રીતે આ માર્ગમાં સ્થિર કરવું પડશે. કર્મની સાથે એકલી દશાની પ્રત્યારીના જો ઝીંક લેવા જઈએ તો આપણે ક્યાંય ઘડીના છઠ્ઠા ભાગમાં ફેંકાઈ જશે. કર્મ કઈ ભૂલતા કાંઈ નહીં, એ તમને આવડતી ફંગોળ નાખશે. પહેલા વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજવાનું, ધીરે 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 આ સત્ય જેમ જેમ સેટ થાય, જેમ જેમ સેટ થાય, જેમ જેમ સમજણ પાકી થાય, એમ એમ આગળ વધતા જવાનું, તો એ સોલિડ ને કોન્ક્રીટ બને. એટલે કે તે કર્મબંધ રૂપ દોષ નિશ્ચયથી રાગ દ્વેષના નિમિત્તે થાય છે. કોઈ પણ પ્રકારે કોટી ઉપાય કરી ભવ્યતા કો ઉરાનો, ભવ્યતા એક જ વસ્તુ લાવવાની કે રાગ દ્વેષ નું છોડો. જગત મેં મેરા ન કુછ થા, ન મેરા કુછ હૈ, ન મેરા કુછ હો સકતા, ન કોઈ મેરા થા, ન કોઈ મેરા હૈ, ન કોઈ મેરા હો સકતા, ન કિસી ને મુજે સુખી કિયા થા, ન મુજે કોઈ સુખી કર સકતા હૈ, ઓર ન મુજે ભવિષ્ય મેં કોઈ સુખી કરેગા. અંતર માં નક્કી રાખો, એટ ધ બેક ઓફ ધ માઇન્ડ નક્કી હોવું જોઈએ. વ્યવહાર તરીકે હાજર છે, જે આપણા માટે રૂડું કરે એના માટે ઉપકારનું વિધાન છે, એના માટે એકની દસ વખત સામે સારું કરવાનો ભાવ છે, બધું જ છે અંદર, એ બધું વ્યવહારમાં ચાલે, નિશ્ચય ક્લિયર કટ છે અંદર. આ જગતમાં કોઈ પણ મારું છે નહીં, મારું ધાર્યું કાંઈ પણ થઈ શકે જ નહીં. કર્મ જ સર્વોપરી છે, એના ઉદય ધીજે થાય એનો સહજ સ્વીકાર કરો, સહજ સ્વીકાર કરો. તેથી મોક્ષ સુખનો અભિલાષી થઈને તું સર્વપ્રથમ શીઘ્રતાથી પ્રયત્નપૂર્વક તે બંનેને છોડી દે. મોક્ષ સુખનો અભિલાષી, મોક્ષ સુખ એ તો કદાચ શાસ્ત્રીય શબ્દ છે, પણ મોક્ષ સુખ તો પછી આવે. અહીંયાથી સીધો કોઈ પાત્ર મોક્ષે ના જાય, જાય ત્યારે પણ વાયા એ બે ચાર વખત પરિભ્રમણ કરતો હોય છે, દેવગતિમાં ઇત્યાદિમાં જાય. તો એવું નહીં કે નરકમાં જશે, અહીંયાથી નરકમાં જશે તો મોક્ષે જતો રહે, એવું થાય કે કેમ દેવગતિમાંથી જ મોક્ષે જાય? નરકમાં જ મોક્ષે જાય એવું રાખ્યો શું વાંધો હતો તમને? કેમ દેવગતિમાંથી મોક્ષે જાય? કે મોક્ષે જવાનો જે જીવ પુરુષાર્થ કરે, સમ્યક પ્રકારે પુરુષાર્થ કરે, મોક્ષે જવાની જેની યોગ્યતા આવે એવો પુરુષાર્થ કરે, એ એટલા સત્કર્મો કરે, એટલા શુભ ભાવો કરે કે એને વિપુલ પ્રમાણમાં પુણ્યનો જ બંધ થાય, અને પુણ્યનો બંધ એને કોઈ દિવસ નીચ ગતિમાં જવા જ ના દે, ઉચ્ચ ગતિમાં જ જાય. અનેક પ્રકારના સુખોને ભોગવતો ભોગવતો જ એ જીવ મોક્ષમાં જાય, કોઈ દિવસ દુઃખોને ભોગવતો ભોગવતો જીવ મોક્ષમાં જાય નહીં. યાદ રાખો, જે પુણ્યનો ઉદય થાય છે, જે સંચય થાય છે પુણ્ય, એનું ફળ સદગતિ રૂપે અનેક પ્રકારના શાતાના નિમિત્ત રૂપે આપે છે, અને ભોગવતો ભોગવતો જીવ મોક્ષે જાય છે. એટલે કહે છે કે મોક્ષ સુખનો અભિલાષી, મોક્ષ એટલે સુખ, સંપૂર્ણ સુખ, એવો સુખ અને આનંદ કે જેનો ક્યારે પણ વિયોગ ન થાય. અત્યારે આપણે સુખ અને આનંદ માગીએ છીએ, પણ એ તો ક્ષણિક માગીએ છીએ, દેહની અપેક્ષાએ માગીએ. આ 5-50 વર્ષ માગીએ, પછી શું? ફિર ખુરપાવર જાલી બોલો છે ને, 12 ભાવના 4 જિંદગી પછી તો પાછા આધા ધ્યાન દા એની સ્થિતિમાં આવી જવાનું એમ, ત્યારે સરસ શબ્દો આપે. તેથી મોક્ષનો અભિલાષી થઈને તો સર્વપ્રથમ શીઘ્રતાથી પ્રયત્ન પૂર્વક તે બંનેને છોડી દે. સર્વપ્રથમ પ્રાયોરિટી, પ્રાયોરિટી આપજે. યાદ રાખીએ, અત્યારે આપણે જે કરીએ છીએ ને એ યથાર્થ નથી, એ આપણા લક્ષણ બતાવતું નથી કે આપણે ધર્મ કરીએ છીએ. કારણ કે પ્રાયોરિટી નથી, ટોપ પ્રાયોરિટી હોવી જોઈએ, બધી વસ્તુ ગૌણ થઈ જવી જોઈએ, કારણ કે એના પ્રત્યેનું મહત્વ જ ઘટી જાય. એ સુખનું કારણ છે, એ જ ઘટી જાય. હોય ના હોય ફરક જ ના પડે, એવી જયારે દશા પ્રગટે તારા સ્વમાં આવે ત્યારે પણ ઓટોમેટિક એવી રીતે છૂટી જાય. એટલી બધી વૈરાગ્ય ભાવથી છૂટી જાય, એનું હોવાપણું, વધવાપણું, ઘટવાપણું, સારાપણું, ખોટુંપણું, લૂંટાવાપણું, આમ ધું તેમ ધું, કાંઈ એની અસર જ ના થાય. એ રીતે જ નહીં, સર્વપ્રથમ શીઘ્રતા,
પ્રાથમિકતાનું ધોરણ આનું જ આવી જાય. પહેલા એનો જ વિચાર આવે કે આમાં મારું શું, હું બંધાવ્યું કે છૂટ્યો, હું બંધાવું છું કે છૂટું છું, અમારા કલ્યાણનું કારણ છે કે અકલ્યાણનું કારણ, તરત જ નક્કી થાય પહેલા. અને શીઘ્રતાથી પ્રયત્ન કર, કારણ કે આયુષ્ય થોડું છે, શક્તિ થોડી છે, સમજણ થોડી છે, અને મહાભારત કાર્ય કરવાનું છે, ભગીરથ કાર્ય કરવાનું છે, એકદમ થવાનું, એટલે શીઘ્રતા. પણ પાછું યાદ રાખવું હોય 147માં તો પણ કીધું છે, ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ. એ વાતો હે ભવ્ય જીવો, તમે આત્મા પણ અનુભવ કરો. ઉતાવળ એટલે કે ઉતાવળ એટલે એવી ઉતાવળ નહીં કે અગડમ પગડમ ગમે તેમ ચાલે, ઉતાવળ કરી સમજણ કરો. ઉતાવળ નો અહીંયા એમ લેવું કે અપ્રમાદ પણે, પ્રમાદ નહીં કરીને, પ્રમાદ નહીં કરીને, અને શીઘ્ર જેટલું બને એટલું જલ્દી સમજણ પૂર્વક આગળ વધવાનું, પ્રયત્ન પૂર્વક તે બંનેને છોડીને પ્રયત્ન પૂર્વક. એટલે અહીંયા પુરુષાર્થ ને કરવાની વાત નથી. અનાદિકાળના કુસંસ્કારોથી ગ્રસિત થયેલું મન આમાં તને પ્રવૃત્ત થવા દેતું નથી, એટલે તો ખૂબ પુરુષાર્થ. એવો જોડ, એવું જોડ, એવું જોડ કે આ જ કરવા જેવું જ વસ્તુ કરો. વારંવાર પ્રયત્નો કરીને જેમ વ્યવહારની અંદર તમે તમારો દીકરો કે દીકરી ન માનતા હોય તો કેટલી વારની વિનવણી, કેટલા પ્રયત્નો, કેટલી મીટિંગો, કેટલી સમજણ, કેટલા ઉદાહરણો, હા કેટલી બધી વસ્તુ કઈ 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 એના મગજમાં એની વસ્તુ બેસાડો છો. એમ અધિકારના કુસંસ્કારથી આ મનજીવી માનતા નથી. એમને તો ખાવાનું, પીવાનું, ફરવાનું, ફરવાનું, સુવાનું બધું બહુ ગમે છે. એને પ્રમાદ કરવો ગમે છે. મનુષ્યનું મન પતિતગામી છે, એને સમજાવવું પડે, કટાવવું પડે, વારંવાર વિવેક ઉત્પન્ન કરવો પડે. વિવેક ઉત્પન્ન થાય એવા નિમિત્તોને સેવવા પડે, એવા સદગુરુ, એવા સત્સંગ, એવા ભક્તિ, એવા શાસ્ત્ર ધ્યાન, એ વગેરે કરવા કરવાથી ધીરે ધીરે તેમની વિવેક બુદ્ધિ છે ખુલે છે, ત્રીજું નેત્ર ખુલે છે. અને ત્રીજું નેત્ર ખુલે એટલે એને વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવા લાગે. એટલે એમ કીધું કે બહુ સરસ વસ્તુ કીધી, મોક્ષ સુખનો, શાસ્ત્ર સુખને આનંદ મળે એનો અભિલાષી થઈને, એ જ સાચું સુખ છે એવું અંતરમાં નક્કી કર, અભિલાષા ત્યારે ઉત્પન્ન થઈ કહેવાય. એ જ સાચું, બીજું બધું ખોટું, બીજું બધું ખોટું, ગમે એટલું મળે એનો વ્યવહારથી સ્વીકાર છે, જે હોય બધું બરાબર, પણ અંતરંગમાં માને છે કે બધું ખોટું. અરે સર્વપ્રથમ એટલે ટોપ પ્રાયોરિટી આ પોતાની શ્રદ્ધા કેટલી એના પર આધાર રાખે. પ્રાયોરિટી એમને નથી આવતી, પ્રાયોરિટી આવે એટલે બહારમાં દેખાતું નથી, પણ બીજી બધી વસ્તુમાંથી ઉદાસીન સરળ થઈ જાય એની એની એના પ્રત્યે કોઈ મહાત્મી જેના અંતરમાં રાખે. ઠીક છે, મારું ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. સર્વપ્રથમ શીઘ્રતાથી પ્રયત્ન પૂર્વક એટલે ઉગ્ર પુરુષાર્થ કરીને તું એ રાગ અને દ્વેષને છોડી દે અને આ આત્મકલ્યાણના માર્ગમાં પ્રવૃત્ત. આવો પ્રયત્ન આપણે કરવાનો છે. જ્ઞાની પુરુષો કે છે આપણે હાજી હામાં હજુ ચાલ્યા છીએ, હજી આપણી ગાડી સ્પીડ પકડતી નથી. પૂછું સ્પીડ પકડે તો દશા બદલાય, વર્તન બદલાય, દ્રષ્ટિ બદલાય, બધું જ બદલાય. આપણી જાતે જ આપણને ખબર પડે કે દશા બદલાઈ જવા, કારણ કે પહેલા જે પ્રકારે રાગાદી કરતો હતો એવા રાગાદી હવે થાય નહીં. પહેલા જે પ્રકારે તું પરવસ્તુમાં અને કર્મના ઉદયની અંદર વર્તો તો એ પ્રમાણે વર્તવાનું બને નહીં. પહેલા જે પ્રકારે વિનયાદી કરતો તેમાં વિશેષ વિનયનો ભાવ આવે, ઉપકારનું વેદન આવે, અહોભાવ આવે, સાચી ભક્તિ ને પૂજા, બધું ઓટોમેટિક તને ખબર પડે તું કરે છે. બધા જ ભેગા જ કરે તને ખબર પડે તું કેવી રીતે કરે, ઓટોમેટિક સમજવું. જેમ જેમ સમજણ આવે એમ સમય પુરુષાર્થ આવો પુરુષાર્થ કરતા રહેવાનું છે. તમને એ સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં. આમાં કયા પડાવ પરથી આજે એના અંદર મંદિર વિચાર કરી શરણાગરે સોપાદી સુજન બજુ કરી અમૃત કો
ચીસની ગેમ છે.